नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन विद यूट्यूब चैनल श्री शिवम विद्याश्रम चित्रकूट स्वागत है। आज आप धोरण 11 नंबर अर्थशास्त्र विषय अंदर पार्ट 10 अर्थशास्त्र विषय प्रवेश जोईश। हवे आपणे अभ्यास करता पहेला हूँ तमने नाम विषय कहेवा अने एक विषय छे कि आजनो आपणो जे मुद्दो छे ने एनी साथे शुं संबंध छे के एक गाम એની અંદર ધનસુખલાલ માતા એક વેપારી હતા કે જેમને કરિયાણાની મોટો ધંધો હતો, એ રોજ સવારે પોતાની દુકાને જઈ અને વેપાર ધંધો કરતા હતા અને ધંધામાં આવક મેળવતા હતા કે રોજ તેમને ત્યાં ગ્રાહક આવે, પૈસા ચૂકવે અને એના બદલામાં ધનસુખલાલ છે પોતાની દુકાનમાંથી કરિયાણાની કોઈ ને કોઈ વસ્તુ આપતા હતા। હવે બને છે એવું કે એકવાર એમની ઘેર એમની દુકાને એક ખેડો ગયો અને એમને કીધું કે મારી પાસે પૈસા નથી, મારી પાસે ઘઉં છે અને એના બદલામાં મારે ચોખા લેવા છે, તો હું તમને ઘઉં આપું અને એની જેટલી કિંમત થાય એ કિંમતના તમે મને ચોખા આપો। તો ધનસુખલાલ છે આ વાત માન્ય રાખે છે। હવે એ જ ધનસુખલાલ છે એની બાજુમાં એક ઘર જ્યાં વૃદ્ધ બે વ્યક્તિઓ રહેતા હતા અને તેની સ્થિતિ અતિશય ગરીબ હતી, એટલે એ કંઈ કામ ધંધો કરી શકે એ હાલતમાં હતા નહીં, એટલે ધનસુખલાલને સંપત્તિની કોઈ કમી નહોતી। તો કે આ વાર્તા છે એ આજનો આપણો ટોપિક છે ને કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ। તો આ વાર્તાની અંદર એ બે વસ્તુ છે આપી દીધી છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો કે જ્યારે કોઈ પણ નાણાં મેળવવાની ગણતરી સાથે અથવા તો એક વસ્તુ આપી અને એના બદલામાં બીજી વસ્તુ લઈએ એટલે જેને કહેવાય વિનિમય, એની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ અને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે। ટૂંકમાં આર્થિક પ્રવૃત્તિ મને કંઈક આવક અથવા તો કંઈક સેવા મેળવવાનું હોય છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો કે એની અંદર કે જે વ્યક્તિ છે એ ખર્ચ કરે છે અને સેવાય કરે છે, જેમ કે ધનસુખલાલ છે એ પોતે કરિયાણું છે એ બાજુમાં રહેતા દંપતિ દંપતિ છે તો એને આપે છે, એની અંદર ધનસુખલાલ ખર્ચ કરે છે અને સામેવાળા વ્યક્તિ છે એ સેવા લે છે, પણ એની પાછળનો હેતુ આર્થિક ઉપાર્જન નથી, એટલે કે બધો મેળવવો એવો હેતુ હતો નથી, એટલા માટે એ પ્રવૃત્તિ કેવી રીતે રહેશે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે। હવે આપણે આ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો સાદો અર્થ સમજ્યા, પણ અર્થશાસ્ત્રની ભાષામાં અર્થ સમજવા માટે એની વ્યાખ્યા આપેલી છે તો આપણે જોઈશું કે માણસ પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુસર વસ્તુ અને સેવાનો વિનિમય માટે આવક મેળવવાની ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે એ આર્થિક પ્રવૃત્તિ છે। અહીંયા આ આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા આપેલી છે અને આ આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા આપણે આગળના પાઠમાં અને આગળના ધોરણમાં સતત જરૂરિયાત પડવાની છે, એટલા માટે બરાબર સમજી લીધું કે માણસ પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુસર કે કોઈ પણ વ્યક્તિ હોય એને પોતાના જીવન દરમિયાન રોજિંદા જીવનની અંદર અનેક વપરાશ કરવા માટે અનેક વસ્તુની જરૂર પડે છે, તો એ પોતાની જરૂરિયાત સંતોષવા માટે તેની શું કરે છે, તો કે વસ્તુ અને સેવાઓના વિનિમય કરે છે। વસ્તુ અને સેવાઓનો વિનિમય એટલે શું, તો કે જેમ કીધું એમ કે તમે કરિયાણાની દુકાનની અંદર જાઓ છો તો તમે પૈસા મૂકો છો અને એના બદલામાં કરિયાણાની વસ્તુ લઈ જાઓ છો, તો આ બે વસ્તુનો વિનિમય। પછી સેવાઓ એટલે શું, તો કે અમુક વસ્તુ એવી છે કે જેમાં ખર્ચ કરવાથી આપણને સામે કોઈ મકરવત નથી મળતું પણ માત્ર સેવા મળે છે, કે માનો કે તમારે મુસાફરી કરવી હોય અને તમે બસ ભાડું મુસાફરીનું ભાડું ચૂકવો એની એના બદલામાં તમને એ લોકો જે સ્થળે પહોંચવું હોય ત્યાં સુધી પહોંચાડવાની સેવા કરે છે, તો આવી રીતે કે શિક્ષક છે તો એ ભણાવી અને સેવા કરે છે, કે આવી જે પ્રવૃત્તિ છે કે જેમાં ખર્ચની સામે કોઈ મકરવત નથી મળતી પણ સામે સેવા મળે છે, તો આ જે વિનિમય માટે આવક મેળવવાની છે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કરે છે, કે ઉદાહરણ એ છે કે કરિયાણાનો વેપારી છે એને આપણે પૈસા આપીએ છીએ એ શું કરે છે આવક મેળવે છે, અને જ્યારે ગ્રાહક છે એ એને વસ્તુના બદલામાં પૈસા આપે છે ગ્રાહક થઈ તૈયારી રાખે છે ખર્ચ કરવાની, કે આ રીતે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે
આવે છે. આપણે ફરીવાર એક વાત રિપીટ કરી દઈએ, મેં તમને જે અઘરા શબ્દો હતા એનો વિગતવાર ઉલ્લેખ કરી દીધો છે કે માણસ પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુસર વસ્તુઓ કે સેવાઓનું વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવા ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી તે સિવાયનો છે તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. કે એવી પ્રવૃત્તિ કે જે અંતર્ગત કે એ જે પ્રવૃત્તિ થાય છે એનો ઉદ્દેશ્ય એટલે કે હેતુ કોઈ આવક મેળવવાનું કે ખર્ચ કરવાનું હોતો નથી. જેમ આપણે ધનશુક્લા ઉદાહરણ જોયું હતું તો એની અંદર ધનશુક્લા કર્યાના વેપાર પણ કરે અને આવક મેળવે છે, પણ પોતાના પાડોશીને જે કર્યા માપે છે તો એની અંદર એનો ઉદ્દેશ્ય આવક મેળવવાનું નથી. અને સાથે જે સંપત્તિ કર્યાનું લે છે તો એનો ખર્ચ કરવાની વૃત્તિ પણ નથી. જ્યારે દુકાને આપણો ગ્રાહક છે એની વૃત્તિ ખર્ચ કરવાની, જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિમાં શું હોય છે તો કે હેતુ છે એ આવક મેળવવાનો નથી હોતો અને ખર્ચ કરવાનો પણ નથી હોતો અને એ બે વચ્ચે વિનિમય થતો નથી. હવે વિનિમય એટલે શું? કે તમે કોઈ વ્યક્તિને પૈસા અથવા તો વસ્તુ આપો અને એના બદલામાં તમે બીજી વસ્તુ મેળવો તો એને વિનિમય કહેવાય, કે જેમાં અરસપરસ આદાન પ્રદાન થાય છે. જ્યારે અહીંયા શું છે તો કે ધનશુક્લા છે એ વૃદ્ધોને આપે છે કર્યા, પણ એના બદલામાં વૃદ્ધ એને કંઈ નક્કર વસ્તુ આવતા નથી. એટલે એનો મતલબ એ કે બે વચ્ચે વિનિમય થયો નથી. એટલે આ રીતે બિનઆર્થિક પ્રવૃત્તિમાં શું હોય છે તો કે વિનિમય હોતો નથી. તે સિવાયનો જે તે પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ છે તેનો હેતુ કેવો હોય છે કે તે સિવાય ખર્ચ કરવાનો નથી હોતો, આવક મેળવવાનો નથી હોય અને વિનિમય કરવાની વૃત્તિ પણ હોતી નથી. પણ એનો હેતુ કંઈક બીજો હોય છે કે ભાઈ દાન કરવું આપીએ તો આપણે શું કરીએ છીએ ખર્ચ કરીએ છીએ એક જોડી કપડાં લેવા માટે.
અને એ કપડાં આવ્યો એના કપડામાં આવો સામેવાળો મેળવે છે. પણ આપણે જે વ્યક્તિને આપીએ છીએ બીજી વ્યક્તિને દાનમાં, તો એની અંદર કોઈ બદલામાં વસ્તુ લેતા નથી, એટલે કે બે વચ્ચે વિનિમય થતો નથી. માત્ર દયા માયા કે પ્રેમની રીતે લાગણી વસ્તુ થઈ અને આપણે એ કાર્ય કરતા હોય છે, તો આવી પ્રવૃત્તિ જે હોય છે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અને બીજો મુદ્દો શું થશે, તો કે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવકીય ખર્ચ હોય છે અને વિનિમય થતો નથી. પણ એ કાર્ય ક્યાં હેતુ સાથે થાય છે, તો કે દયા માયા પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ હોય છે. હવે આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા અને એનો અર્થ સમજાય. હવે આપણે એના ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ તરીકે શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે, ડોક્ટર દર્દીનો ઇલાજ કરે છે, વેપારી ગ્રાહકને વસ્તુઓ વેચે છે, તો આ બધી પ્રવૃત્તિ કેમ થઈ? આર્થિક પ્રવૃત્તિ થઈ. કે શિક્ષક છે એ વિદ્યાર્થીને ભણાવે છે, તો એના બદલામાં શિક્ષક શું કરે છે? પગાર આપે છે અને વિદ્યાર્થી ખર્ચ કરે છે, એટલે કે ફી સ્વરૂપે વળતર આપે છે. તો આ રીતે બે, એક વ્યક્તિ ખર્ચ કરે છે, બીજી વ્યક્તિ આવક મેળવે છે, અને એના બદલામાં શિક્ષક પોતાનું જ્ઞાન આપે છે અને વિદ્યાર્થી જ્ઞાન લે છે, એટલે બે વચ્ચે વિનિમય થાય છે. તો એ અર્થમાં ગણીએ તો એ પ્રવૃત્તિ કેવી રીતે થાય? આર્થિક પ્રવૃત્તિ. એ જ રીતે ડોક્ટર, કે તમે બીમાર પડીએ અને આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, એના બદલામાં આપણે ફી આપીએ છીએ અને ફીના બદલામાં ડૉક્ટર શું કરે છે? આપણનો ઇલાજ કરે છે. તો આ રીતે કે ડૉક્ટર પોતાની સેવા આપે છે, આપણે એ સેવાની બદલામાં પૈસા આપીએ છીએ, તો બે વચ્ચે વિનિમય થાય છે, એટલે એ પ્રવૃત્તિ પણ આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. એ જ રીતે ગ્રાહક, કે વેપારી છે, ગ્રાહકને વસ્તુ આપે છે, ગ્રાહક એના બદલામાં પૈસા આપે છે, આ રીતે બે વચ્ચે આદાન પ્રદાન થાય છે, એટલા માટે એ પ્રવૃત્તિ પણ આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. કે આ રીતે પછી ખેડૂત છે એ પણ આર્થિક પ્રવૃત્તિમાં, કે ખેડૂત પોતાના શ્રમ કે મહેનત કરી અને અનાજ ઉગાડે છે અને એ અનાજ વેચીને બદલામાં પૈસા મેળવે છે, તો ખેડૂતની પ્રવૃત્તિ પણ કેવી કહી શકાય? આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં આપણે આ ઉદાહરણ છે એને લઈએ, કે જેથી કરી તમને આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત છે એ વધારે ક્લિયર સમજાય. કે જેમ જોયું કે શિક્ષક છે એ વિદ્યાર્થીને ભણાવે છે, બદલામાં ફી લે છે, પણ એ જ શિક્ષક જ્યારે પોતાના સંતાનોને શીખવે છે કોઈ વસ્તુ કે ભણાવે છે, ત્યારે ફી મેળવવાનો હેતુ રહેલો નથી, માત્ર ને માત્ર સેવા કે પ્રેમ કે લાગણીનો હેતુ રહેલો છે. માટે પ્રવૃત્તિ કેમ થશે? ફી ના હોય. કે શિક્ષક છે એ પોતાના સંતાનોને ભણાવે છે, તો એમાં આર્થિક વળતર મળતું નથી, એટલા માટે એ ફી ના હોય. એ જ રીતે ડોક્ટર છે એ પોતાના કુટુંબના સભ્ય કોઈ બીમાર હોય અને એનો ઇલાજ કરે, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ થાય. શું કામ? તો કે ડોક્ટર પોતાના કુટુંબના સભ્યોનો ઇલાજ કરે છે, એના બદલામાં કોઈ આવક મેળવતો નથી, એટલે એનો મતલબ એ કે બંને વચ્ચે વિનિમય થતો નથી, એટલા માટે એ બિન આર્થિક પ્રવૃત્તિ થાય. એ જ રીતે વેપારી છે એ પોતાના ઘરની અંદર જે વસ્તુની જરૂર હોય અને એ વસ્તુ પોતાના સંતાનોને આપે પોતાની દુકાનમાં, તો એના બદલામાં સંતાનો પાસેથી પૈસા લેતો નથી, માત્ર અને માત્ર પ્રેમ કે લાગણીથી વસ્તુ આપે છે, અને બે વચ્ચે વિનિમય થતો નથી, એટલા માટે એ પ્રવૃત્તિ પણ આર્થિક પ્રવૃત્તિ ગણાય નહીં. એ જ રીતે ખેડૂત, એ ખેડૂત છે એ અનાજ છે પોતાના ઘરની અંદર વાપરે છે, તો એ આર્થિક પ્રવૃત્તિમાં આવી શકે નહીં. શું કામ? તો કે અનાજના બદલામાં કોઈ આવક મેળવતો નથી, એટલા માટે એ પ્રવૃત્તિ પણ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે તમે આર્થિક પ્રવૃત્તિ કોની કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોની કહેવાય એ બરાબર સમજાય છે. હવે ચોથું લક્ષણ શું છે? તો કે આર્થિક પ્રવૃત્તિમાં બીજા પર અવલંબન હોય છે, કે તમે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરો તો એના અંદર બીજા ઉપર આધારિત રહેવું પડે છે. કે જેમ કે તમે કરિયાણું લેવા જાઓ, વેપારીને તમે પૈસા આપો તો વેપારી તમને વસ્તુ આપે છે, એટલે કે બીજા ઉપર આધારિત રહેવું પડે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ છે એના એની અંદર બીજા ઉપર અવલંબન હોતું નથી. કે માનો કે તમારે કોઈ વસ્તુનું દાન કરવું છે, તો દાન કરવા માટે તમારે બીજા ઉપર આધારિત રહેવું પડતું નથી. તમને ઈચ્છા પડે કે મારે દાન કરી દેવું છે, તમે વસ્તુ લઈ અને કોઈ ગરીબ વ્યક્તિને આપી દો, તો એમાં બીજા ઉપર આધારિત રહેવું પડતું નથી. એટલે બિન આર્થિક પ્રવૃત્તિમાં શું હોય છે? તો કે બીજા ઉપર અવલંબન હોતું નથી. જ્યારે આર્થિક પ્રવૃત્તિ છે એની અંદર બીજા ઉપર અવલંબન હોય છે. હવે
હવે આ પ્રશ્ન તમારે તફાવતના સ્વરૂપમાં અથવા તો અર્થાપો એ રીતે પૂછાય છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો, અથવા એને પૂછે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું વિગતવાર સમજાવો, તેની વ્યાખ્યા, એનું ઉદાહરણ અને અર્થ. એ જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું વિગતવાર સમજાવો, બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા, એનું ઉદાહરણ, એનું વિગતવાર.